फलसाणा તાલુકાની તમામ આંગણવાડીના કર્મચારીઓ 3 દિવસ માટે હડતાલ પર ઉતરી આવ્યા છે, જો કે તેમના દ્વારા સૂત્રોચ્ચાર કરી ફલસાણા મામલતદાર અને સીડીપીઓને એક આવેદન પત્ર પાઠવાયું હતું। गुजरातभर में आंगणवाड़ी बहनों पोतानी 8 जेटली मांगणीओने लईने हड़ताल शुरू करी छे, त्यारे सूरत जिल्लाना पलसाणा तालुकामां पण आंदोलन शुरू करवामां आव्युं छे। 3 दिवस माटे आंगणवाड़ी बहनों हड़ताल पर उतरी आवी छे। पलसाणामां पण अंदाजित 100 થી વધુ આંગણવાડી બહેનો આંદોલનમાં જોડાઈ હતી અને પલસાણા તાલુકા પંચાયતમાં સૂત્રોચ્ચાર સાથે દેખાવો પણ કર્યો હતો। આ સાથે સાથે પલસાણા મામલતદાર અને સીડીપીઓને પણ આવેદનપત્ર આંગણવાડી મહિલાઓએ પાઠવ્યું હતું। પોતાની માંગણીઓ પૂરી કરવા માટે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જેમાં મુખ્યત્વે નોકરીની વયમર્યાદા વધારવા, તેઓને મળતું વેતન વધારો, નિવૃત્તિમાં પેન્શનની માંગ જેવા અનેક માંગોને લઈને હડતાલ શરૂ કરવામાં આવી છે। અગાઉ પણ સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ તેનો કોઈ પણ ઉકેલ નથી આવ્યો, જેથી ફરીવાર તેમના દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। અમારો પગાર ધોરણ ઓછું છે, અમને માનદ વેતન મળે છે 7500 રૂપિયા। આજ સુધી અમારા પગારમાં કોઈ વધારો થયો નથી, પણ કામગીરીમાં સતત વધારો થાય છે। અત્યારે અમે 170 વર્કર અને 170 હેલ્પર, ટોટલ પલસાણા તાલુકાની બધી બહેનો અમે ધરણા પર ઉતરેલા છે। અમારી માંગણી છે કે અમારો પગાર 20000 રૂપિયા થાય, બીજું કે અમને બીજું કોઈ ભઠ્ઠું કે કોઈ મળતું નથી। અમે મિટિંગોમાં જઈએ તો પણ અમને ટીએ બિલ મળતું નથી, પગાર સિવાય અમને બીજી કોઈ વસ્તુ મળતી નથી। અમારે આરોગ્યનું કામ કરવાનું, દરેક કામગીરી અમારી પાસે લાવી, સરકાર એક એક કામગીરી અમારા માથે નાખે છે। આધાર કાર્ડની કામગીરી, કોઈ બીજી કંઈ પણ સર્વે કરવાની કામગીરી આવે તો આંગણવાડી વર્કર જ ગામ તાલુકા પંચાયતથી લઈને ગ્રામ પંચાયત સુધીની દરેક કામગીરી અમારે કરવાની હોય તો શું અમારા પગારમાં વધારો કેમ નહીં કરે સરકાર? ને જો સરકાર, અત્યારે અમારી 3 દિવસની હડતાલ છે, એમાં જો અમારો કોઈ નિર્ણય નહીં આવે તો અમુદતી હડતાલ પર અમે ઉતરવાના છે। કૃષ્ણા સોની, RN ન્યૂઝ, કડોદરા।